नमस्कार मित्रों, स्थानिक स्वराज्यनी चूंटणी ने हवे गणतरीना दिवसों ज आड़ रह्या छे। मतदान ने लई त्यारे खास करीने जे आपणे अडोदमां बहु महत्वनी जिला पंचायतनी जे सीट आवे छे, जे सापकड़ा सीट, आम तो पांच आवे छे पण सापकड़ा सीट उपर आ वखते भाजप अने कोंग्रेसनी बन्नेनी प्रतिष्ठानो जंग बनी गई छे। एटले खास बन्ने पक्ष द्वारा आ सीट अंके करवा हाल अत्यारे एडी चूंटणीनुं जोर लगावी रह्या छे। त्यारे खास आपणे सापकड़ा जिला पंचायतनी जे सीट छे तेना उम्मेदवार ચંદુભાઈ સિંહોરા છે, આપણે થોડી તેઓ સાથે જ વાતચીત કરીશું। ચંદુભાઈ, વર્ષ 2015માં પણ તમે આ સીટ ઉપરથી લડ્યા હતા, આ વખતે પણ ભાજપે તમારી ઉપર પસંદગી ઉતારી છે, આ વખતે જીતનું કેવું ગણિત છે? આ વખતે મારી જીત 100% હું જીતવાનો છું, એમાં કોઈ શંકાને સ્થાન નથી। ગઈ વખતે ઘણા બધા આંદોલનોના કારણે હું નજીવા મતથી હારી ગયો છું। આ વખતે લોકોનો જે જુવાળ છે મારા તરફી અને મારી 25 વર્ષની રાજકીય કારકિર્દી, સેવાકીય પ્રવૃત્તિઓ અને લોકોનું જે સમર્થન મળી રહ્યું છે, જબરજસ્ત સમર્થન મળી રહ્યું છે, અને તમામે તમામ સમાજના લોકો અત્યારે સ્વયંભૂ મારી સાથે સામેથી મળવા આવે છે। અમે જ્યારે પ્રચાર કાર્યમાં હોય ત્યારે કોઈપણને જ્યારે હું ઊભો હોય ત્યારે સામેથી લોકો અને કાર્યકરો એનો ઉત્સાહ જોઈને મને એવું લાગે છે કે આ વખતે હું ચોક્કસ મારી જીત શક્ય જ છે। ચંદુભાઈ, આ જે સીટ છે, આમ તો 16 જેટલા ગામ આવે છે આ જિલ્લા પંચાયતની બેઠક હેઠળ, 4 તાલુકા પંચાયતની પણ સીટ આવે છે। ખાસ જે વખતે પાટીદાર આંદોલનને આવા બધા થોડા ફેક્ટર હતા જેને કારણે આ બેઠક, આમ તો જો કે મોટા ભાગે કોંગ્રેસ પાસે જ આ રહી છે બેઠક, આ વખતે પરિવર્તન થશે એવું 100% લાગે તમને? 100% આ વખતે પરિવર્તન છે। ગઈ વખતે પણ પરિવર્તન ભાઈ આંદોલનના કારણે નજીવા મતથી હારી ગયો હતો, પણ આ વખતે તો સમગ્ર ગુજરાત આખામાં જે ભાજપ તરફી જુવાળ છે એના કારણે આ વખતે 19 સાપકડા જિલ્લા પંચાયત મને જીતવામાં કોઈ પણ જાતની શંકા રહેલી નથી। પણ એક વસ્તુ છે, આમ તો જો 2015ની આપણે વાત કરી થોડીક પાછળ જઈ તો ત્યારે તાલુકા જિલ્લા પંચાયતમાં ને એમાં જે કોંગ્રેસનો પંજો પકડ હતી એની, અને જે મહાનગરપાલિકાની ચૂંટણીમાં ત્યારે પણ ભાજપ જીત્યું હતું, એટલે આમ સિટી અને ગ્રામ્ય વિસ્તારમાં બહુ અલગ અલગ હોય છે। એટલે ખાસ જે ખેડૂત આંદોલન, મોંઘવારી, ડીઝલ પેટ્રોલના ભાવ, આ જે બધું છે તે આ ગ્રામ્ય વિસ્તારમાં, આ જે ખાસ આપણે જિલ્લા પંચાયત ગ્રામ્ય વિસ્તારમાં જ આવે છે, એટલે એમાં કોઈ અસર કરશે આ મુદ્દા કોઈ તમને લાગે? નહીં, કોઈ પણ મોંઘવારીની કોઈ અસર જ નથી, ખેડૂત આંદોલનની કોઈ અસર જ નથી। ગુજરાતના ખેડૂતને ખરેખર અત્યારે જે 8 કલાક વીજળી મળી રહી છે, નર્મદાના પાણી મળી રહ્યા છે, હળવદ તાલુકાનો ખેડૂત ખરેખર અત્યારે પ્રગતિના પંથે છે। જે 20-25 વર્ષ પહેલાં ખેડૂતની પાસે બાઇક નહોતું, અત્યારે ખેડૂતના ઘરે મારુતિ ગાડી પડેલી દેખાય છે, એટલે ખેડૂતોને ક્યાંય અસંતોષ હોય એવું મને લાગતું નથી। આપણે વાત થઈ 2015માં આંદોલન હતું ત્યારે, જ્યારે કોંગ્રેસના જે ઉમેદવાર હતા એ નવા હતા, આ વખતે એ ત્યાંથી જીતા હતા, પછી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પણ બન્યા હતા, થોડા મજબૂત ઉમેદવાર છે, ભાજપ અને કોંગ્રેસની બંનેની આ બેઠક ઉપર નજર છે, એટલા માટે જ ગઈકાલે કંઈક અમને જાણવા મળ્યું છે કે જે વેગડવાઈ સીટ છે ત્યાં આગળ વેગડવા આપણે એ તાલુકા પંચાયતની પણ તમારી જિલ્લા પંચાયત હેઠળ જ આવે છે, ત્યાં આગળ અલ્પેશ ઠાકોર છે તે ચૂંટણી સભા કરવાના છે? હા, ચોક્કસ મારી સામેના ઉમેદવાર ગઈ વખતે લડ્યા ત્યારે બે આંદોલન હતા, ઠાકોર સેનાનું આંદોલન હતું, પાટીદાર આંદોલન હતું, આવા ઘણા બધા ફેક્ટરના કારણે ભાઈ મારી સામેના ઉમેદવાર જીતી ગયા હતા, અને આ વખતે કોઈ આંદોલનની અસર નથી। આંદોલનના ભાઈ ગઈ વખતના ઓલા આંદોલનના ફેક્ટરથી એમને ચોક્કસ લાભ મળ્યો હતો, પણ આ વખતે તો એ આંદોલનની અસર નથી કંઈ। અલ્પેશભાઈ પણ કાલે આવવાના છે, અમારી ઠાકોર સેના અલ્પેશભાઈ ભાજપમાં જોડાવાથી તાલુકાની અને સમગ્ર ગુજરાતની ઠાકોર સેના અત્યારે ભાજપ સાથે જોડાયેલી છે, એની પણ અસર જબરજસ્ત પડવાની છે। અને પાટીદાર આંદોલન અત્યારના હાલની સંજોગોની અંદર મારી સીટના, અને હું તો એમ કહું કે તાલુકાના નહીં પણ તમામે તમામ ગુજરાતના પાટીદાર સમાજ અત્યારે ભાજપ સાથે જોડાયેલો છે, એટલે એ લોકો ભાજપને જ મત આપવાના, એમાં કોઈ શંકાને સ્થાન નથી। ચંદુભાઈ, આ જે જિલ્લા પંચાયત હેઠળ બીજી 4 તાલુકા પંચાયતની પણ સીટ આવે છે, આ 4 તાલુકા પંચાયતમાં કેવું લાગે છે? આમ તો જો કે તમે એવું તો નહીં જ કહો કે અમે 3 જીતી, 1-2 જીતી, 1 બધી કેસો, તો હકીકત શું લાગે, કેટલી એમાંથી કેટલી જીત છો? મારી જિલ્લા પંચાયત નીચે આવતી 4 તાલુકા પંચાયત અમે જીતી છીએ, અમને જે લોક સમર્થન મળી રહ્યું છે એમાં કોઈ શંકા નથી। તમને કદાચ એમ લાગતું હોય પત્રકારને કે આ નહીં જીતાય, પણ હળવદ તાલુકાની તમામે તમામ 20 તાલુકા પંચાયતની સીટ અને 5-5 જિલ્લા પંચાયતની સીટ
ભાજપને જ મળવાની છે, એમાં કોઈ શંકા નથી. એમાં શું એક ખાસ અમારો ક્યાંય સર્વે નથી કે આ જિલ્લા પંચાયત આ જીતશે કે આ તાલુકા પંચાયત આ જીતશે. એ મતદારો નક્કી કરતા હોય છે કે કોને બેસાડવા ને કોને ન બેસાડવા. એટલે એ બરાબર છે. હવે કાલ જે અલ્પેશ ઠાકોરની જે અહીંના સભા છે જે વેગડવાવ, ત્યાં આગળ જિલ્લા પંચાયત પૂરતી સીમિત છે આ સભા કે બીજી આપણા બીજા જે તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના ઉમેદવારોને હળવદ માટે થઈને ત્યાં આગળ રાખી આખી સભા? નહીં, અત્યારે હળવદ તાલુકામાં અલ્પેશ ઠાકોરની બે સભાઓ છે. એક માથક સીટમાં અલ્પેશભાઈની સભા છે અને 19 સાપકડા જિલ્લા પંચાયતની એની પણ અલગ સભા છે. એટલે હાલ પૂરતી બે સીટ પૂરતી અલ્પેશભાઈની સભા છે હળવદમાં. ખાસ કેટલા મતે આ વખતે જીતો એવું લાગે છે? કારણ કે જે વખતે બહુ નજીવા મતે તમે આવ્યા હતા અને હમણાં જ આપણે વાત થઈ થોડાક આંદોલનની, પણ આંદોલનની હતા આ વખતે જે તમારી સામે જે ઉમેદવાર છે તે મજબૂત એક ઉમેદવાર છે એવું પણ એક માનવામાં આવે છે. કેટલા મતે આ વખતે જીતો એવું તમને આશાવાદ છે? મારા ચૂંટણી પ્રવાસના અનુભવના આધારે હું કહી શકું કે જે તમામ સમાજોનું મને સમર્થન મળી રહ્યું છે એ જોતાં મારું ગણિત એવું છે કે હું 3,500 થી 4,000 મતની લીટી જિલ્લા પંચાયત જીતું છું. ચંદુભાઈ, અંતમાં કંઈ તમારી સીટમાં આવતા મતદારોને, ખાસ તાલુકાના કંઈ મતદારોને કંઈ કહેવા માગશો? મારા મતદારો મારી સાથે અંતરથી પ્રેમ કરે છે અને મારી 25 વર્ષની રાજકીય કારકિર્દીમાં મને ક્યારેય પણ મારા કપડાં ઉપર, મારા જાહેર જીવનમાં ક્યારેય 1 રૂપિયાનો ભ્રષ્ટાચાર નથી થયો. મને એના કારણે લોકો મને જે સમર્થન આપી રહ્યા છે, મારી એક સ્પષ્ટ છબી છે એ લોકોને સ્પષ્ટ દેખાય છે અને લોકો બધા જાણે છે, એટલે એમાં કોઈ શંકા નથી મારી જીતમાં. ચાલો, બીજું એક ખાસ તો એક પ્રશ્ન બાકી આપણે છે કે જીત્યા પછી તમારી ખાસ પ્રાથમિકતા શું રહેશે તમારી જિલ્લા પંચાયતની સીટ ઉપર? 5 વર્ષ દરમિયાન કેવા કેવા કામ કરશો? લોકોની પ્રાથમિક સુવિધાઓ, પાણી, વીજળી, લાઇટ, ગટર વ્યવસ્થા, રોડ રસ્તા, આની જે પ્રાથમિકતા હું આપવાનો છું અને જે મને લોકો અત્યારે જે માગણી કરી રહ્યા છે કે અમારા ગામમાં રોડ નથી, પાણી નથી, લાઇટ નથી, ગટર નથી, એના વિશે હું ફોકસ રાખવાનો છું.